જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. બનાસકાંઠા ડીસા શહેર આમ આદમી પાર્ટી સંગઠન મીટિંગ એક્સલેન્સી હોટેલ ખાતે યોજાઈ. મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કર્યા. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ જોડે અભિયાન અંતર્ગત તારીખ 23/6/2021 સવારે 11 કલાકે ડીસા એક્સલેન્સી હોટેલ ખાતે મીટિંગ યોજવામાં આવેલ હતી. સુરત મહાનગરપાલિકા મળેલ સીટો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનતથી અનેક લોકો આમ આદમી પાર્ટીને બીજા વિકલ્પ તરીકે ઉભરાઈ આવે તે વાણસાર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ચાબાદ પત્રકાર ઈસુદાન ગઢવી જોડાયા તેના પડઘા આગા ગુજરાતમાં પડતા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈના ભાણી, ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મુકેશભાઈ પરમાર તથા ડૉક્ટર રમેશભાઈ પટેલ તથા કેટલાક પદાધિકારીઓ અને શહેર તથા ગ્રામીણ વિસ્તારના લોકોની હાજરીમાં પાર્ટીને મજબૂત બનાવવા કાર્યકર્તા જોડે અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. આ સંગઠન મીટિંગમાં અરવિંદ કેજરીવાલના હાથ મજબૂત કરવામાં આવે તે 50થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ખંભેથી ખંભા મિલાવી કામ કરવાના શપથ લીધા હતા અને વંદે માતરમના નારા સાથે નવીન જોડાયેલ કાર્યકર્તાઓને વધાવી લેવામાં આવેલ હતા. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.